નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ડિબેન્ચર પાર્ટ થ્રીઓનું રિવિઝન કરશું સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે તેઓ કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી અને નાણાં મેળવતી હોય છે શેર બહાર પાડે છતાં પણ જ્યારે વધારે મૂડીની જરૂર પડે પડે ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ડિબેન્ચર એટલે કંપની માટે ઉછીની મૂડી ડિબેન્ચરે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે ડિબેન્ચરે આ માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઉભો કરવામાં આવે છે જ્યારે કંપનીની કુલ મિલકતો ગીરવે મૂકવામાં આવે અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ પોતાના પર તરતો બોજ ઉભો કર્યો એવું ગણાય ડિબેન્ચર એટલે ઓછીની મૂડી ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ તો ડિબેન્ચર શબ્દ છે એ મૂળ લેટિન શબ્દ ડિબેર ઉપરથી ઉતરી આવ્યો છે ડિબેરનો અર્થ થાય છે દેવું એટલે એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે સર ફ્રાન્સિસ પામર એને વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે યાદ રાખજો વ્યાખ્યા ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની સર સાથે રકમ ઉછીની લીધેલ છે એવો દેવાનો સ્વીકાર કરે છે આ વ્યાખ્યા સમજવા જેવી છે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં ત્રણ બાબતો નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત સમય પછી મુદત પછી એટલે કે રકમ વ્યાજનો દર અને નિશ્ચિત મુદત ત્રણ બાબતો યાદ રાખવાની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે રકમ ઓછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે આમ ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં મુદલ રકમ પરત કરવામાં આવે જ્યાં સુધી ત્યાં સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે અને જેના માટે કંપની પોતાના પર મિલકતનો પોતાની મિલકતો પર બોજ ઉભો કરે છે આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે જ્યારે ઊંચીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે સમજો મિત્રો શબ્દનો ઉપયોગ કર્યો છે લાંબા ગાળા માટે જ્યારે લાંબા ગાળા માટે કંપની છે એ ઊંચીની મૂડી લેવા માંગતી હોય ત્યારે તે ડિબેન્ચર બહાર પાડે છે નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે કંપની અને ડિબેન્ચરક ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ છે એટલે કે કંપની છે એ દેવાદાર છે અને ડિબેન્ચર ધારક છે એ લેણદાર છે ડિબેન્ચર ધારકને કંપનીમાં મત અધિકાર એટલે કે મત આપવાનો અધિકાર મળતો નથી પણ ડિબેન્ચર હોલ્ડર છે એ સંચાલનમાં ભાગ પણ લઈ શકતા નથી ડિબેન્ચર હોલ્ડરોને મત આપવાનો અધિકાર નથી સંચાલનમાં ભાગ લઈ શકતા નથી પણ માત્ર ડિબેન્ચર હોલ્ડરો એના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂંક કરી શકે છે અને જ્યારે કંપની ખર્ચામાં જાય નુકસાનીમાં જાય ત્યારે તેની મિલકતો વેચી અને સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને એમના નાણાં ચૂકવવામાં આવે છે એટલે આમ તમને આજ જ એટલી બાબત પરથી જાણકારી મળી ગઈ છે કે ડિબેન્ચર એ શું વસ્તુ છે ડિબેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે કંપનીએ નાણાં ઓછીના લીધા છે એવો દેવાનો સ્વીકાર કરે છે ત્યાર પછી બીજું મહત્વની વાત કરી ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ એટલે કે ડિબેન્ચર હોલ્ડરો લેણદાર છે અને કંપની છે એ દેવાદાર છે હવે વાત કરીએ ડિબેન્ચરના પ્રકાર વિશે તો જાહેર જનતા સરળતાથી નાણાં રોકી શકે એટલા માટે કંપનીના સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી હોય છે જેથી કરીને રોકાણકારો પોતાની અનુકૂળતા મુજબ પોતાની નાણાકીય સ્થિતિ મુજબ અલગ અલગ પ્રકારના ડિબેન્ચરો ખરીદી શકે અને આ ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપવા આપતા હોય છે જેથી કરીને કોઈપણ સંજોગોમાં પોતાના નાણાં ડૂબે નહીં પોતાના નાણાંનું એને વળતર મળે એવા હેતુથી અલગ અલગ રોકાણકારો ડિબેન્ચરમાં નાણાં રોકતા હોય છે તો ડિબેન્ચરના જો પ્રકાર જોવા જઈએ તો ચાર પ્રકાર પડે છે ગીરો ડિબેન્ચર સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ ગીરો ડિબેન્ચરની ગીરો ડિબેન્ચર એટલે શું તો આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરવો ગીરવે મૂકે છે યાદ રાખજો જ્યારે કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની પોતાની મિલકત ગીરો મૂકે છે અને પોતાના પર મૂડી ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે અને આ મિલકતોના સંદર્ભમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડરોનો મિલકતો પર પ્રથમ હોય છે હક જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે જેને ગીરો ડિબેન્ચર ખરીદેલા છે એવા ડિબેન્ચર ધારકોને નાણાં ચૂકવવામાં પ્રાથમિકતા મળે છે આમ ગીરો ડિબેન્ચર એ પણ કંપની માટે બહુ મહત્ત્વના ડિબેન્ચર ગણાય છે તો હવે પછીના લેક્ચરની અંદર આપણે બીજા જે ત્રણ પ્રકાર છે એના વિશે વાત કરશું આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું નમસ્કાર